सब हम उपस्थित सर्वे संतो भक्तों ने जय श्री स्वामीनारायण, जय स्वामीनारायण। से निमित्ते सभा छे? हैं नूतन मंदिर उपलक्ष्य में। हवे धीमे धीमे दिवसों पसार थता जाए छे, तेम अंतर में आनंद छे वधतो जाए छे। एनुं कारण शुं छे? हैं उत्सव छे, हवे नजीक आवी रह्यो छे। आपणे उत्सव तरफ जाईए छीए के उत्सव छे ई आपणी तरफ आवे छे? हैं बे अरस परस होय तो ज मेळ पड़े ने। उत्सवनी तारीख नक्की नथी होय अने आपणे खाली एम उत्सव आवे रो उत्सव आवे रो एम खाली राजी थई तो ए मेळ न पड़े। उत्सवनी तारीख फिक्स थई गई होय अने उत्सवना यजमानो छे ई बधा नक्की थई गया होय पछी उत्सव करवानो कंईक आनंद अलग आवे। એમ આપણે ધીમે ધીમે જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ હવે અંતરમાં આનંદ છે એ વધતો જાય છે। અરસ પરસ આનંદ વધે એના માટે આ સંતોએ સરસ મજાની રાત્રિ સભા, વિશેષ સભા ગોઠવેલી છે। તમે બધા ડૉક્ટરે ગયા છો, ગયા છો દવાખાને, કાંઈ બી શરીરમાં રોગ આવે તો ક્યાં જવું પડે? ડૉક્ટર પાસે જવું પડે। શું કામ જઈએ છીએ? તો કે આપણે વિશ્વાસ છે કે ડૉક્ટર પાસે જઈશ એટલે મારો જે અંતરમાં જે રોગ છે, શરીરમાં જે રોગ છે એ દૂર થશે। વિશ્વાસ છે ત્યારે આપણે જઈએ છીએ ને। હવે ડૉક્ટર ઉપર વિશ્વાસ છે કે દવા ઉપર વિશ્વાસ છે? હે બે ઓપ્શન છે, એક ડૉક્ટર ઉપર કે દવા ઉપર, કેના ઉપર? પરેશભાઈ હે દવા ઉપર હે ડૉક્ટર ઉપર? તો ડૉક્ટર તો કાંઈ દવા આપી નથી, ડૉક્ટર તો મેડિકલમાંથી લીધી હે, પણ વિશ્વાસ। ડૉક્ટર કીધું કે તમે મેડિકલમાંથી દવા લેજો અને હું તમને જે લખી આપું કે એક ભૂખ્યા પેટે લેવાની, એક ખાલી પેટે અને એક જમ્યા પહેલાં, આમ તમે ત્રણ દવા લેશો એટલે તમારું પેટ છે જ્યાં કાંઈ બી તમારી બીમારી છે એ બધી ચાલી જશે। આમ ડૉક્ટર ઉપર આપણે વિશ્વાસ મૂક્યો। ઘણી વખત એવું થાય કોઈક આપણે કીધું હોય કે તમે અહીંયા કને જાઓ તો તમારો રોગ છે એ મટી જશે, પણ આપણે એ ડૉક્ટર ઉપર વિશ્વાસ જ ન હોય તો મટે નહીં હો। હા એટલે વિશ્વાસ છે ને એ બહુ મોટી વાત છે। વિશ્વાસ સંતના વચન ઉપર જો વિશ્વાસ હોય તો કેટલું કામ થઈ જાય। ડૉક્ટરે જવાની જરૂર ન પડે, સંત છે એ ચરણ રજ આપે, આ મંદિર વાળેલું છે ભગત, આ લ્યો ચરણ રજ પાણીમાં નાખી અને પાણી પી આજો, તમારા રોગ છે ને બધા ચાલ્યા જશે। જો વિશ્વાસ હોય ને તો એ રોગ ચાલ્યો જાય। એમ જો સંશય થાય કે આ ચરણ રજમાં શું હોય, હે વિશ્વાસમાં સંશય હોય નહીં કોઈ દિવસ। આમ જો ખરેખરો જો વિશ્વાસ હોય ને તો એ ગમે એવા અંતરના રોગ હોય, કામ ક્રોધાદિક લોભ આદિક જે દોષો હોય ને એ સંતના વચનથી નીકળી જાય। એટલું જ નહીં, આ લોકમાં જીવતા હોય ને ત્યાં સુધી એને શરીરમાં સુખ હોય, ગામ ઘરાસ ચાલ્યો ગયો હોય તો એ પાછો મળી જાય। આ લોકમાં તો સુખી થાય પછી દેહને અંતે ભગવાનના ધામમાં જાય એનું સુખ વરી વિશેષ બોનસ પોઈન્ટ, એ સંતના વચન ઉપર વિશ્વાસ હોય ને તો થાય। સૌરાષ્ટ્રમાં માણસા કરીને ગામ છે, ગયા છો હે? ગાંધીધામથી ઓલા ગાંધીનગર છે ને અમદાવાદમાં,
ત્યાંથી આમ જવાય, માણસા કરીને ગામ છે, અમે ગયા વખતે ગયા હતા ગયે વર્ષે, ત્યાં કને નવું મંદિરનું બાંધકામ થતું હતું. હવે એ માણસા ગામના મામૈયો વરુ કરીને ગામ ધણી હતા, પહેલાં શું રાજાશાહી હતી. હવે એ એક રાજા હોય તો એ બે ચાર ગામડાનો એ રાજા હોય, એને ગામ ધણી કહેવાય. હવે ગામ દીઠ એક સરપંચ થઈ ગયા, પણ એ કાયમ માટે ન હોય, એને પાંચ વર્ષ કોઈક મત આપ્યા હોય તો એ છે એ સરપંચ ગામનો ધણી થઈ ગયે. હવે આ મામૈયો વરુ પાંચ ગામનો એ રાજા કહેવાતો, હવે રાજાને રાણી વિના તો હાલે નહીં, એટલે એણે એક સ્ત્રી સાથે લગ્ન કર્યા. સમય જતાં એ રાજા અને રાણી થકી એક પુત્રનો જન્મ થયો છે. પુત્રનો જન્મ થયો, બાળક 12 મહિનાનો થયો ન થયો, ને ત્યાં તો એની જે માતા હતી ને મામૈયા વરુની પત્ની, એ મૃત્યુ પામી ગઈ. હવે મૃત્યુ પામી બાળક છે એ માતા વિનાનો થઈ ગયો, બાળકનું પોષણ કેમ કરવાનું? તો એ ગમે તેમ કરી અને આ મામૈયા વરુ એના પિતા બાળકનું પોષણ કરે. પણ હવે રાજા હોય એને કાંઈ રાણી વિના તો હાલે નહીં, એણે પછી બીજું ઘરવાળું કર્યું. હવે લોકમાં એવું હોય કે આગલીનો જે દીકરો હોય એ પાછળવાળીને ગમે ન ગમે, વ્યવહારિક છે, પોતાનો હોય ને તો જ એને રમાડવાની કે ઉછેરવાની મજા આવે. પણ આ નાનકડો જે આગળની જે જૂની પત્ની હતી એનો જે દીકરો, એનું નામ હતું વાલેરો વરુ. હવે એ વાલેરો વરુ ધીમે ધીમે મોટો થાય છે, 2-3 વર્ષનો થયો, અને મામૈયાની જે નવી પત્ની હતી, નવી રાણી, બીજી રાણી, હવે એ આને દરરોજ હેરાન કરે. હવે નાનકડું બાળક હોય, ઘરમાં હોય, એટલે ક્યાંક વસ્તુ પદાર્થ હોય, વેરાણી હોય, કાં તો વાસણ નીચે પડી ગયું હોય, તો એ તો સેજે થતું હોય. નાનકડું બાળક ઘરમાં હોય એટલે એ કાંઈ શાંતિથી બેસે નહીં કાંઈ. હવે એ રમતું હોય ને તો આ નવી જે રાણી હતી ને એને ગમે નહીં. હવે ધીમે ધીમે એ બાળકને આ જે એની નવી માં ત્રાસ દેવા માંડી, ક્યારેક ક્યારેક આમ મારી લે. હવે આમ 5-1 વર્ષનો વાલેરા વરુ થયા પછી તો એ દરરોજ માર મારતો. હવે એની જે નવી પત્ની હતી, નવી રાણી, એમાં આ મામૈયા વરુ એટલા બધા આસક્ત થઈ ગયા કે એનો સગો દીકરો એને ઓલી નવી પત્ની એને મારે ને તો એ કાંઈ કે નહીં લ્યો, નહીં તો બાપ તો જીવતો છે ને, માં કદાચ ગુજરી ગઈ મરી ગઈ, પણ બાપ તો જીવતો છે ને, પણ ઓલીને આસક્તિને કારણે એને કંઈ કે નહીં. અને ઉએ પછી ચાવી ટાઈટ કરે એટલે વગર વાંકે બાપ છે એ સગા દીકરાને મારવા લાગ્યો લો. હવે 5 વર્ષનું નાનકડું બાળક સમજે તો ખરું ને કે ઘરમાં મને બધા ત્રાસ આપે છે, એટલે એ એક વખત એનું ઘર છોડી અને મામાના ઘરે નીકળી ગયો. મામાના ગામ આવ્યો વીરડી. હવે વીરડીમાં એ ત્યાં મામાને ત્યાં કને મોટો થાય છે. જોત જોતામાં સમય ક્યાંય પસાર થઈ ગયો, કાંઈ ખબર પડી નહીં. ભર જુવાની 20-1 વર્ષની ઉંમર થઈ ગઈ એ જ વખતે વીરડીમાં આ મામાના ઘરે કાંઈક એવો મોટો ઉત્સવ આવ્યો કે ઉત્સવમાં કેટલાય બધા ત્યાં કને મહેમાનો આવ્યા છે.
મહેમાનો આવ્યા, એમાં કાઠીઓ હતા, ભાઈ હતો, બાકી મામાના જે સગા સંબંધી હતા ને એ બધા ત્યાં કને આવ્યા. હવે દરબારોને ત્યાં તો મોટી મહેફિલ ભરાણી, મહેફિલોમાં અરસ પરસ, શું હોય એવી મોટી મહેફિલ ભરાણી હતી. એમાં મહેમાનો બધા અરસ પરસ વાતો કરતા હતા. ત્યાં આ 20 વર્ષનો ભર જુવાન વાલેરો વરુ એ ત્યાં મહેફિલમાં પધાર્યો, મહેફિલમાં આવ્યો અને મહેફિલમાં બેઠો એટલે મામાના જે મહેમાનો હતા ને એ બધા આને કહેવા લાગ્યા કે વાલેરા, ભર જોવાની 20 વર્ષની તારી ઉંમર થઈ ગઈ હે અને મામાના ઘરે તું અહીંયા રહે છે, કેટલા દિવસ તારા મામાના રોટલા બગાડીશ હે? આમ જ્યારે કીધું ને કે જો તારા હાથના કાંડામાં તારા પિતા પાસેથી ઘરાસ લેવાની જો હિંમત ન હોય ને હિંમત, તો તું બંગડી પહેરી લે હાથમાં અને ચૂંદડી ઓઢીને ક્યાંક ઓરડામાં ઓજલમાં બેસ, તને ક્યાંક ખાવાનું ખપતું હશે તો અમે આપશું, લુગડા પહેરવા ખપતા હશે તો અમે આપશું, પણ તું મામાના ઘરે આમ ભર જુવાન, મામાના ઘરે તો વિધવા બાઈ હોય ફઈ હોય ને એ અહીંયા મામાના ઘરે રે, આમ કેટલા દિવસ મામાના રોટલા બગાડીશ? આમ જ્યાં મહેમાનોએ આ વાલેરા વરુ ભર જુવાન ક્ષત્રિયનો બચ્ચો એને આવું મેણું માર્યું ને, ક્ષત્રિયનું લોહી એને ઉકળી આવ્યું, ઉકળી ગયું, ઊભો થઈ ગયો, ઊભો થઈ અને મ્યાનમાંથી તલવાર કાઢી લીધી અને કહેવા લાગ્યો કે આજથી આ મારા માટે વીરડી ગામનું પાણી હરામ છે, જ્યાં સુધી હું મારા પિતા પાસેથી મારો અડધો ઘરાસ ન માગી લઉં ત્યાં સુધી વીરડીમાં પાછો પગ ન ડઉં. અને મામાની જે ઘોડી હતી ઢેલ નામની ઘોડી, ઘોડી ઉપર છલાંગ મારીને વાલેરો વરુ છે એ નીકળી ગયો, આવ્યો પોતાના ઘરે. પિતા હતા મામૈયા વરુ, એને વાત કરી, પ્રેમથી વાત કરી, કે પિતાજી મને મારો અડધો ઘરાસ છે, મારા ભાગનું જે મારા હકનું છે એ તમે મને આપી દો. હવે આમ પ્રેમથી માંગણી કરીને એટલે એના બાપુ દીકરાને કહે છે કે દીકરા, તારી વાત સાચી, પણ આ તારો બાપ છે ને એ નવી પત્નીને આધીન છે, પણ બાપુજી મારો જે કંઈ પણ ભાગ છે એ તો મને આપી દો, ભલે તમે એને આધીન હો તો શું થયું, હું તો તમારો દીકરો છું ને, માં કદાચ મૃત્યુ પામી છે પણ વાત બધી સાચી, પણ તારી પત્નીને હું આધીન છું એટલે હું તને આ મારા ઘરાસમાંથી એક પણ સોઈ ખૂંચે એટલી જગ્યા પણ હું તને આપી શકું નહીં. અને વાલેરો વરુ એના પિતાને કહ્યું કે જો તમે મને મારા ભાગનો ઘરાસ ન આપો તો આજથી હું 12 વટે ચડું છું. અને પિતાજીને કહી અને વાલેરો વરુ છે એ પોતાના મામાની જે ઢેલ નામની ઘોડી હતી ઘોડી ઉપર પાછો ચડી અને પાછો મામાના ગામ આવ્યો. જેટલા પણ એના જે જૂના મિત્રો હતા જૂના મિત્રોને મળ્યો અને કહ્યું હાલો મારી સાથે, અને મિત્રો પણ બધા સાયમાં હો, અને વાલેરો વરુ એના મિત્રો બધા 12 વટે ચડ્યા, લૂંટફાટ કરે, જે કોઈ પણ આ માણસા ગામની સીમમાંથી પસાર થાય એને લૂંટી લે, એકાંતમાં એને જો મોકો મળે ને તો તલવારના એક ઘાથી બે ટુકડા કરી એની પાસે જે કાંઈ પણ ધન હોય એ બધું જ ધન છે એ વાલેરો વરુ છે લૂંટી લેતો. એટલું જ નહીં, ક્યારેક પરગામથી જાન આવતી હોય ને જાન, તો એ જાનને આખે આખી લૂંટી લે એમને એમ. હવે જાનને લૂંટે તો કેટલું સોનું હે પૈસા
સોના ચાંદીના ઢગલા થાય, આમ તો કેટલીય જાનું લૂંટી લીધી આ વાલેરો વરું. જાન છે એ વાજતે ગાજતે ઘરે આવવાની હોય તો જાણે શમશાનમાંથી ઘરે આવતો હોય, હાથમાં પગમાં નાકમાં કાનમાં એક પણ ઘરેણું ન હોય એવી જાન વાલેરો વરું છે એ વળતી કરી છે. એવી તો કેટલીય જાનો લૂંટ્યો અને એના બાપને ખબર પડી કે મારો દીકરો વાલેરો વરું એ બારવટે ચડ્યો હે. ગામના માણસો બધા મામૈયાને કહે કે તમે તમારા દીકરાને ઘરાસ આપ્યો નહીં, હવે જો આ શું ધંધો કરે છે. બાપને નીચું જોવું પડ્યું, પણ હવે નવી પત્નીને આધીનને કારણે એ પોતે પણ કાંઈ કરી શકતા નથી. એની પત્ની છે એ એને દરરોજ મેણું મારે કે તમે વાલેરાને કેમ પકડતા નથી, તમે જો રાજા છો ગામના ધણી છો તો એ તમારી પાસે આ વાલેરો વરું પકડાતો કેમ નથી. અને વાલેરો વરું છે ને એ એના માણસો રાખેલા ગુપ્તચરો એક જગ્યાએ કોઈ દિવસ એ સ્થિર ન રહે એમ ગુપ્તચરો રાખેલા અને બધા જ સમાચાર છે એ વાલેરા વરુને પહોંચાડે. આમ એક દિવસ બપોરનો સમય છે, વાલેરો વરું સીમમાં રાહ જોવે છે, હમણાં કોઈ અહીંથી પસાર થાય તો એને લૂંટી લેવો. એમ વાલેરા વરુના મિત્રો 10-12 જણાની મોટી ટીમ હતી, બધા જ જાડા ઝાડ પાછળ સંતાઈને બેઠા છે. એમાં અચાનક થયું એવું કે ભગવધારી સંતો એ એક ગામથી બીજે ગામ જતા હતા. હવે એમાં વાલેરાના જે મિત્ર હતા ને એની નજર છે એ ભગવા કપડા ઉપર પડી, એટલે મિત્ર છે એ વાલેરાને કહેવા લાગ્યો કે વાલેરા, ઓહ જો બે ભગવાધારી સંત આવે છે ને એ સંતના આશીર્વાદ લેવા જેવા છે. હવે આ વાલેરો વરું કોઈ દિવસ સાધુને જોયેલા નહીં, એટલે મિત્રોની સાથે એ જ્યાં સંતો આવતા હતા ને સંતોના ચરણમાં પડી ગયો. સંતોને પ્રણામ કર્યા એ જ વખતે એના જે મિત્રો હતા ને એ વાલેરાને કીધું કે વાલેરા, આ જે છે ને ભગવાધારી સંત મોટા સંત ઈ સ્વામિનારાયણના સૌથી મોટા શિષ્ય છે, સૌથી મોટા સંત છે ને એનું નામ શું હે, ગુણાતીતાનંદ સ્વામી એનું નામ છે, માટે તું આની પાસેથી આશીર્વાદ લઈ લે, તારું કામ થઈ જશે. આમ જ્યારે વાલેરા વરુને કહ્યું એના મિત્ર, મિત્રના કહેવાથી વાલેરો વરુ છે સંતના ચરણનો સ્પર્શ કર્યો છે. સંતના ચરણનો સ્પર્શ થયો ને થોડીક બુદ્ધિ નિર્મળ થઈ છે, બુદ્ધિ થોડીક પલટાઈ ગઈ, એટલે ગુણાતીતાનંદ સ્વામી છે એ એના મિત્રોને કહ્યું કે આ કોણ છે, તો કે આનું નામ વાલેરો વરું છે, એના પિતા માણસાના ગામ ધણી છે, પણ પિતા છે એ આનો અનાદર કર્યો, એનો ભાગનો જે ઘરાસ છે એ આને આપ્યો નહીં, એના કારણે આ વાલેરો વરું છે એ બારવટે ચડ્યો છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે વાલેરો વરું તો એના બાપુએ ગામ ઘરાસ ના આપ્યો એટલે એ બારવટે ચડ્યો છે, પણ તમે બધા સુખ માની સાથે ચડ્યા છો, તો કે અમારો આ મિત્ર છે એને મિત્રની સહાય માટે અમે આવ્યા છીએ. હો હા, મિત્રો એવા હોવા જોઈએ કે આમ સહાયમાં આવી જાય, ભલે જાન જાય તો હલી જાય પણ મિત્રને માટે કુરબાન થઈ જાય. એટલે સ્વામી પછી વાલેરા વરુને કહ્યું કે વાલેરા, આ મનુષ્ય જન્મ મળ્યો જે હાથેથી ભગવાનનો જપ કરવો જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, એ હાથેથી તું કેટલાય જીવોને રંજાડ્યા છે, કેટલાયની તું હત્યા કરી, કેટલી જાનો તું લૂંટી લીધી, માટે આ પાપના ભોગી તને જમપુરીમાં જવું પડશે, અને જમપુરીનો માર તો કેવો છે, એક એક નરક કુંડનું જ્યાં ગુણાતીતાનંદ સ્વામી વર્ણન કર્યું ને
ત્યાં તો જે વાલેરો વરુ હતો એના અંતરમનો જે પાપ હતા ને ધીમે ધીમે એ દૂર થતા ગયા. અંતર વિશુદ્ધ થયું. સ્વામીની આગળ બે હાથ જોડીને રડી પડ્યો છે. સ્વામીને કહે છે કે સ્વામી હવે હું શું કરું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે બસ તું જે આ કાર્ય કરે છે ને મૂકી દે. એટલે વાલેરો વરુ છે એ કહેવા લાગ્યો કે સ્વામી જો હું આ કાર્ય મૂકી દઉં તો હું ક્ષત્રિયનો બચ્ચો છું. જો બ્રાહ્મણ હત ને તો ભીખ માગીને પણ ખાત, મારું જીવન પસાર કરત, પણ હું ક્ષત્રિયનો બચ્ચો કોની આગળ જઈને હાથ લાંબો કરું? અને ત્યાં જાઉં ને તો એ બધા મને મેણું મારે. એટલે જો હું આ કામ ન કરું તો મારી આજીવિકા શું? એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે તું ભગવાન ઉપર વિશ્વાસ રાખ, આ બધું જ કામ તું મૂકી દે. જા, હું તને કહું છું કે તારે આઠમા દિવસે તને તારો ઘરાસ છે તારા ભાગનો તને પાછો મળી જશે. આમ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને, સ્વામીના વચન ઉપર આને વિશ્વાસ આવ્યો કે ને, વાલેરા વરુને વિશ્વાસ આવ્યો અને સ્વામીને કહ્યું કે સ્વામી હવે હું શું કરું? આઠ દિવસનો કંઈક ધંધો? પછી સ્વામી એને સરસ મજાની તુલસીની માળા આપી અને કહ્યું કે તું એકાંતમાં બેસજે, તને જ્યારે ટાઈમ મળે ને ત્યારે તું સ્વામિનારાયણ 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 નામનો જપ કરજે. આઠ દિવસ પૂર્ણ થશે એટલે તને હામેથી તારા પિતાજી તને ઘરાસ આપશે. પણ વાલેરો વરુ છે ને એ એટલો અભણ હતો કે સ્વામીને કીધું કે સ્વામી આઠ દિવસ કેમ ખબર પડે કે આઠ દિવસ પૂરા થઈ ગયા? એટલું અજ્ઞાન તો આપણે નથી છે, પણ વાલેરા વરુને એટલી પણ ખબર નહીં કે આઠ દિવસ ક્યારે પૂરા થાય. એટલે સ્વામી છે ને એ વાલેરો વરુ પહેલાં જૂના જમાનામાં ખબર એમ કેડિયા પહેરતા, કેડિયા નામ સાંભળ્યું હે, કેડિયા. હવે માણસો ફેશનમાં પહેરે છે, તેરી તો એ જ ફેશન હતી, 24 કલાક એ જ પહેરવાના. પણ આ વાલેરો વરુ તેરી વિશે કેડિયું પહેર્યું હતું, એ કેડિયામાં પાછળ ગાંઠ મારવા માટે બે કશું હોય દોરી સાઈડમાં. હવે એ દોરીમાં ગુણાતીતાનંદ સ્વામી આઠ ગાંઠ વારી પોતાના હાથે, ગાંઠો વારી અને વાલેરાને કીધું કે દિવસ ઉગે જ્યારે તને સૂર્યનારાયણના દર્શન થાય ત્યારે તું આમાંથી એક ગાંઠ છોડજે. આ આઠ ગાંઠ છૂટશે એટલે તારો ઘરાસ છે તને મળશે. આમ સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો અને સ્વામીને કહ્યું કે સ્વામી આજનો દિવસ ઉગી ગયો છે તો એક ગાંઠ છોડી નાખું? સ્વામી કે લાવ, મને લાવ. ગુણાતીતાનંદ સ્વામી જે આઠ ગાંઠો વારી હતી એમાંથી પહેલી જ ગાંઠ છે એ ગુણાતીતાનંદ સ્વામી છોડી અને કહ્યું કે જ્યારે બીજો દિવસનો સૂરજ ઉગે ને ત્યારે તું બીજી ગાંઠ છોડજે, આજની ગાંઠ છૂટી ગઈ. આમ સ્વામી કહીને ત્યાંથી નીકળી ગયા. વાલેરો વરુ છે એના મિત્રોને કહ્યું કે તમે બધા તમારે ઘેર જાઓ, હવે બસ આપણે તો સ્વામીના વચન ઉપર વિશ્વાસ, સ્વામિનારાયણ સ્વામિનારાયણનું જાપ કરશું અને આઠ દિવસ થશે એટલે ઘરાસ છે એ આપણે મળી જશું. વચન ઉપર કેટલો વિશ્વાસ લો. હે, કોઈક એમ કે ભાઈ તમારી અવડી મોટી કંપની ચાલે છે, તમે આજથી તમારી કંપની સીલ કરી નાખો, તમારી જેટલી દરરોજની આવક થારી તમને ઘર બેઠે મળશે, વિશ્વાસ આવે નરેન્દ્રભાઈ? હે, ના આવે કોઈને? એમ આ વાલેરા વરુનો જે ધંધો હતો દરરોજનો લૂંટવાનો, દરરોજનો સોનાનો માલ મળતો, એ બધો બંધ થઈ ગયો. પણ સંતના વચન ઉપર એટલો એને વિશ્વાસ કે આઠ દિવસ પૂર્ણ થતા મને મારો ઘરાસ મળશે. બાકીના સાત દિવસની રાહ જુએ છે. બાજુમાં પટેલની વાડી હતી, વાડીમાં આંબાના છાણે આ વાલેરા વરુ પલાઠી વાળી આંખો મીચી અને માળાનો જાપ કર્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમ જાપ કરે છે એ જ વખતે ગામમાં પટેલ છે એ વાડીમાં આવ્યા. વાલેરા વરુને જોયો, જોતા જ એને થયું કે આજે આ શું થયું છે? આ ધાડ પાડું
ધોરા દિવસે ઘરમાં આવીને ઘર લૂંટી લે એ આજે પલાઠી વાળીને ભગવાનનો જાપ કરે છે. આમ ગામમાં વાતો થવા લાગી, માણસામાં વાતો થાય કે વાલેરો વરુ છે એ અમારી વાડીમાં ભગવાનનો જાપ કરે છે. અને વાલેરા વરુ ભગવાનનો જ્યારે જાપ કરતા ને ત્યારે એના મિત્રો ગુપ્ત રીતે એની સંભાળ લેતા હતા, ખાવા પીવાનું બધું જ પૂરું પાડે, પણ એના બાપથી એને સુરક્ષિત રાખતા હતા. કાંઈ પણ જો એના પિતા પાસે જો એ નિર્ણય લે કે હવે આજે વાલેરા વરુને પકડવો છે તો એના પહેલાં આ વાલેરાને ચેતવી દે અને બીજી જગ્યાએ ચાલ્યો છે. આમ છ છ દિવસ સુધી વાલેરો વરુ છે એ અખંડ ભગવાનનું નામ જપ્યા રાખ્યું. હવે એમાં ગામમાં ખબર પડી કે વાલેરો વરુ છે એ આ જગ્યાએ છે. એના પિતાને ખબર પડી ત્યારે મામૈયો જે વાલેરા વરુનો પિતા એને એના ગુપ્તચર આવી અને કહ્યું કે તમારો દીકરો વાલેરો વરુ પટેલની વાડીમાં છે, એને જો પકડવો હોય એને જો મારવો હોય તો અત્યારે હાથમાં આવે એમ છે. એ વખતે વાલોરા વરુ છે ને બપોરનો સમય હતો, જમતા હતા ત્યારે એ વાલેરા વરુની જે નવી પત્ની એ વાલેરાને મેળું માર્યું ને કીધું કે તમે અહીંયા બેઠા હો, તમારી જે આ નાના છોકરાની જેમ તમે ઘરમાંથી બહાર નથી નીકળતા, ડરપોકની જેમ એ બેઠા છો, લાવો તમારી તલવાર અને ઘોડી, આ લ્યો મારી બંગડી તમે પહેરો. આમ જ્યારે એની પત્નીએ મેળું માર્યું ને ત્યારે વાલેરા વરુએ અડધું જમવાનું મૂક્યું, થાળીને ધક્કો માર્યો, પોતાની ઘોડી ઉપર છલાંગ મારીને સૈન્યોની સાથે નીકળી ગયા છે વાલેરા વરુને પકડવા. આ બાજુ વાલેરા વરુના જે મિત્રો હતા એને ખબર પડી, આવીને વાલેરાને કીધું કે વાલેરા જાગ અને ભાગ, અહીંયાથી તારો બાપ છે એ તને મારવા માટે તૈયાર થયો છે, અહીંયાથી તું ભાગી જા, તું તારો જીવ બચાવ. આમ જ્યારે કીધું ને એટલે વાલેરો વરુ છે એ પોતાના કેડિયા સામે દ્રષ્ટિ કરીને જોયું તો બે ગાંઠ બાકી છે ને વિચાર્યું કે મારી બે ગાંઠ બાકી છે, બે દિવસ પછી મને મારો ગરાસ મળવાનો જ છે, તો ચાલો અહીંથી ભાગી જઈએ. અને જ્યાં ઊભો થઈ અને મામાની ઘોડી ઉપર જ્યાં છલાંગ મારીને ચડવા જાય ત્યાં જ પાછળથી સ્વાર છે એ વાલેરા વરુની પાછળ થઈ છે. આગળ વાલેરો વરુ, પાછળ પિતા, સગો બાપ જેને દીકરાને મારવા માટે તૈયાર થયો છે એ બાપ એ વાલેરા વરુની પાછળ થયો. આમ દોડતો દોડતો વાલેરો વરુ છે પોતાનો જીવ બચાવવા માટે જાય છે. વીરડી ગામને પાર કર્યો એ જ વખતે વીરડી પંથકના જે ખુમાણો હતા એ બધા તુલસી શ્યામની યાત્રાએ જતા હતા. બધા ઘોડેસવારો તુલસી શ્યામની યાત્રાએ જતા હતા ખુમાણો. હવે આ વાલેરા વરુ સંતના વચન ઉપર વિશ્વાસ રાખીને પોતાની તલવારનો ત્યાગ કર્યો અને પિતા છે એ પાછળ થયા છે મારવા માટે. એટલે ભગવાનને ચિંતા થઈ કે મારા સંતના વચન ઉપર એને વિશ્વાસ રાખીને પોતાના બધા જ કાર્ય પડતા મૂકી અને મારા નામનો જાપ કરે છે તો આનો જીવ બચાવવો એ મારા હાથમાં છે, હવે જો આને હું નહીં બચાવું તો આ છે એ મૃત્યુ પામી જશે અને મારા સંતનું વચન છે એ ખોટું પડશે. એટલે મહારાજ છે એ આ ખુમાણ જે બધા તુલસી શ્યામના યાત્રાએ જતા હતા ને એને બધાને પ્રેરણા કરી કે આ વાલેરાને બચાવો તમે. એ જ વખતે આ જે ખુમાણ પંથકના જે ખુમાણો હતા એ વાલેરાને પકડ્યો અને કીધું કે તું તારો ઘોડો દોડાવીને ક્યાં જાય છે. ત્યાં તો વાલેરો છે બધી હકીકત કહી દી કે મારો બાપ છે એ મને મારો અડધો ભાગનો ગરાસ આપતો નથી અને ઉપરથી મને મારવા તૈયાર થયો છે. આમ જ્યાં કીધું ને ત્યારે ખુમાણો છે ને બધા કીધું કે વાલેરા તું કાંઈ ચિંતા ન કર, આ તારા મામાના ગામના જે ખુમાણો છે એ બધા તારી સહાયમાં છે. આમ 101 જેણા ખુમાણના જે હતા ને ખુમાણો એ આ વાલેરાની તરફ થઈ ગયા ભગવાનની પ્રેરણાથી. અને જ્યાં વાલેરા વરુનો પિતા જે મામૈયો વરુ એ જ્યાં આવે ને ત્યાં જ એને ચારે કોરથી આમ 100 જેણા ઘેરી લીધો. મામૈયો તો ગભરાઈ ગયો
અને એ જ વખતે આ ખુમાણો છે ને એ મામૈયાને કીધું કે તને તારી પત્ની અને છોરા એ જો વાલ હોય તો આ તારો પણ દીકરો છે, એને તું તારો અડધો ઘરાસ એને એના ભાગનો આપી દે, નહીતર તારી પત્ની અને તારા જે છોકરા છે એ બધા રખડી પડશે. હો આમ જ્યારે ખુમાણો ધમકી આપીને એ જ વખતે આ જે મામૈયો વરુ ઢીલો પડી ગયો, નીચું મુખ કરી અને પાછો ઘરે આવ્યો, એની પત્નીને વાત કરી ને કહ્યું કે તું ના પાડતી હતી, તને જો જીવતા રહેવું હોય અને તારો દીકરો અને હું જો વાલો હોઉં તો આ જે વાલેરો વરુ છે એને અડધો ઘરાસ આપવો પડશે, જો નહીં આપીએ તો તને વિધવા થવું પડશે. હો આમ જ્યારે મામૈયો એની પત્નીને વાત કરી અને વાલેરો વરુ છે એ એક દિવસ એટલે કે સાતમા દિવસે આ જે ખુમાણો હતા એની સાથે રાત રોકાયો અને આઠમા દિવસનો દિવસ ઉગે એ પહેલાં જ 101 જેટલા ખુમાણો અને વાલેરો વરુ મામા અને પોતાના ગામ જે માણસા ત્યાં આવ્યો અને પિતાના ઘરે ઊભો છે. પિતાના ઘરે ઊભો છે અને જ્યાં પિતા છે એ કાગળમાં લખી આપ્યું કે મારો જેટલો પણ મિલકતમાં ભાગ છે એનો અડધો ભાગ આ વાલેરા વરુનો છે. લખાણ કરીને જ્યાં વાલેરા વરુના હાથમાં આપ્યા ને ત્યાં વાલેરો વરુ પોતાના કેડે સામે દ્રષ્ટિ કરી તો આઠમી ગાંઠ ઓટોમેટિક છૂટી ગયેલી. ત્યારે વાલેરા વરુને સંત ઉપર વિશ્વાસ આવ્યો અને વાલેરો વરુ છે એ અડધ ગામનો એ ગામ ધણી થયો, રાજા થયો. પછી તપાસ કરાવી કે સ્વામી ક્યાં છે, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં હતા. સ્વામીને વાજતે ગાજતે પોતાના ગામમાં લઈ આવ્યો અને સ્વામીને બે હાથ જોડીને કીધું કે સ્વામી હું તમારા વચન ઉપર ખાલી વિશ્વાસ રાખ્યો તો મને આઠમા દિવસે મારો ખત સામેથી મળી ગયો, માટે મારા જે કાંઈ પણ ગુના છે એ બધા તમે માફ કરો, મને તમારા શરણે લ્યો. આમ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને આગળ નિખાલસ થઈને પ્રાર્થના કરીને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એને વર્તમાન ધરાવ્યા અને કહ્યું કે આજ પછી તું આ પંચ વર્તમાનનો ક્યારે પણ ત્યાગ ન કરજે તો અંતે તને ભગવાન છે તને તારા એને એના ધામમાં લઈ જશે. આવી રીતના જ્યારે વાલેરા વરુએ સંતના વચન ઉપર વિશ્વાસ રાખ્યો અને ધીરજ રાખી તો સેજે એને કાંઈ કરવું ન પડ્યું અને આઠમા દિવસે ગામ ઘરાસ પાછો મળી ગયો. સંતો ઉપર વિશ્વાસ, ભગવાનના વચન ઉપર વિશ્વાસ કેટલું કામ કરે. સબરીબાઈને કેવો વિશ્વાસ હતો, મતંગ ઋષિ ખાલી એણે એકવાર કીધું કે તું અહીંયા કને રહેજે અને આશ્રમને વાળજે, તારા આશ્રમમાં અહીંયા કને એક વખત રામ ભગવાન આવશે. એ મતંગ ઋષિના વચન ઉપર વિશ્વાસ રાખી અને સબરીબાઈ છે એ નિત્ય આશ્રમને વાળે અને રાહ જોવે કે રામ આવશે રામ આવશે. સબરી છે એ ભગવાનને મળવા માટે ગઈ નથી, હો રાજમહેલનો ત્યાગ કરીને ભગવાન છે એ સબરીને ત્યાં કને આવ્યા. એક સંતના વચન ઉપર વિશ્વાસ તો ભગવાનને પણ ત્યાં દોડીને જવું પડે. ધ્રુવજીને એક નારદજીના વચન ઉપર વિશ્વાસ કે તું ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મંત્રનો તું જાપ કરજે, તને 6 મહિનામાં ભગવાન મળશે. એવી વચન ઉપર વિશ્વાસ રાખ્યો તો ધ્રુવજીને 6 મહિનામાં ભગવાન મળી ગયા. લ્યો એક વચન ઉપર વિશ્વાસ રાખ્યો. મીરાબાઈને કેટલો ભગવાન શ્રીકૃષ્ણમાં વિશ્વાસ હતો કે એની સાસુ ઝેરના કટોરા મૂકે તો કોઈ દિવસ ભગવાનને એમ પ્રાર્થના નથી કરી કે હે કૃષ્ણ મારી સાસુ મારા માટે ઝેરનો કટોરો ભરીને મોકલે છે એને અમૃત બનાવી દેજો, આવી રીતના પ્રાર્થના નથી કરી. હો ભગવાનને ચિંતા થઈ છે સામેથી કે આ મારી મીરા તો મને મારા ઉપર એને વિશ્વાસ છે, જો હું એના ઝેરના કટોરાને જો અમૃત નહીં બનાવું તો એ પી આશે ને મૃત્યુ પામશે.
સર્પના કનંડિયા સાસુ મોકલે તો ભગવાન શ્રીકૃષ્ણએ સાપમાંથી સુગંધીમાન ગુલાબનો હાર બનાવી દે. આવો વિશ્વાસ હતો મીરાબાઈને. પ્રહલાદને કેટલો વિશ્વાસ હશે? કોઈ દિવસ ભગવાનને એમ પ્રાર્થના નથી કરી કે ભગવાન આ બધા મારો પિતા પ્રહલાદ મને પર્વત ઉપરથી નીચે પડતો મૂકે છે, હવે તમે મારી રક્ષા કરવા આવજો, એમ કોઈ દિવસ પ્રહલાદ છે એ ભગવાનને પ્રાર્થના નથી? ભગવાનને ચિંતા થઈ છે કે દરરોજ આ મારું અખંડ શ્વાસોચ્છ્વાસે ભગવાન મારું નામ લે છે તો આની રક્ષા તો મારે જ કરવી પડશે. આમ જરાય પણ પ્રહલાદને એવો ભગવાનને પ્રાર્થના નથી કરી, પણ ભગવાન ઉપર એને એટલો વિશ્વાસ કે જે કાંઈ પણ મારી રક્ષા કરે છે એ મારો લાલ, મારો શ્યામ કૃષ્ણ નારાયણ એ જ મારી રક્ષા કરે છે. કેટલો વિશ્વાસ હતો અર્જુનને, કેટલો વિશ્વાસ મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલનો સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધી કાં હું નહીં કાં અર્જુનની આવો, જ્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરીને ત્યારે કૃષ્ણને ખબર પડી. કૃષ્ણને થયું કે હાલો અર્જુનને જરીક જાણ તો કરું, ભીષ્મ આવી પ્રતિજ્ઞા કરી છે. અને જ્યાં કૃષ્ણ ભગવાન છે એ અર્જુનને આ વાત કહેવા માટે આવે છે ને. અર્જુન પણ જાણતા હતા કે ભીષ્મ પિતા છે, બહુ આકરી પ્રતિજ્ઞા કરી છે, પણ અર્જુનને કાંઈ ચિંતા નથી. શું કામ? તો કે ભગવાન ઉપર એને વિશ્વાસ હતો. જ્યાં સુધી કૃષ્ણ મારી સાથે છે અને મને કૃષ્ણ ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી ભીષ્મ ગમે એટલી આકરી પ્રતિજ્ઞા કરે ને, આ તો એક કરી આવી હજાર પ્રતિજ્ઞા કરે ત્યાં સુધી પણ મારો વાળ વાંકો નહીં થાય. શું કામ? તો કે કૃષ્ણ છે એ મારી સાથે છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કૃષ્ણ ભગવાન ઉપર છે. તો ચિંતા કોને થઈ? કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ. અને જ્યારે અર્જુનના પ્રાણ જવાની જ્યારે તૈયારી થયારી અર્જુન છે એ પાછી હટ કરે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ છે પોતાની પ્રતિજ્ઞા તોડી અને રથનું પૈડું ઉપાડી લીધું. ત્યાં જ ભીષ્મ પિતામાં છે પોતાના હથિયાર મૂકી દીધા છે. આટલો અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ પર વિશ્વાસ હતો. આપણા કચ્છના જે કોટેશ્વરના ઝવેર ભગત, એને કેટલો વિશ્વાસ! એ વખતે કોઈક મુસ્લિમની સાથે એને એમ થયું કે અરસપરસ એમ કહેવા લાગ્યા કે અમારા ભગવાન છે એ મોટા અને સાચા, ઉ કે અમારા ભગવાન મોટા અને સાચા. ત્યારે ઝવેર ભગતને ભગવાન સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ અને ખુમારીથી કહેવા લાગ્યા કે જો તમારા ભગવાન સાચા હોય તો આ મહાદેવના શિખર ઉપરથી ઠેકડો ખાઓ અને તમારા હાથ પગ ન ભાંગે તો તમારા ભગવાન સાચા, અને હું આ મહાદેવના શિખર ઉપરથી કૂદકો મારું અને મારા કાંઈ હાથ પગ ન ભાંગે તો અમારા સ્વામિનારાયણ સાચા. આમ કહીને ઝવેર ભગત તો શિખર ઉપર ચડી જ ગયા. હો, ભગવાન ઉપર એને એટલો વિશ્વાસ અને ભગવાનને ચિંતા થઈ કે આ ઝવેર ભગતને તો મારા ઉપર અખૂટ વિશ્વાસ છે અને કદાચ ને એ જો શિખર ઉપરથી જો પડશે અને હાથ પગ કદાચ તૂટશે તો મારી લાજ જશે. આમ ભગવાનને ચિંતાથી ભગવાન છે એ દિવ્ય સ્વરૂપે આવી ગયા અને ઝવેર ભગત શિખર ઉપરથી જ્યાં કૂદકો મારે જય સ્વામિનારાયણ કરીને કૂદકો માર્યો ત્યાં જ ભગવાન છે એ દિવ્ય સ્વરૂપે આવી અને ઝવેર ભગતને અધરા અધર ઝીલી લીધા છે. જરાય પણ શરીરમાં આંચ આવવા ન દીધી. આવો વિશ્વાસ છે આપણે ભગવાન ઉપર? હે, જેવો ઝવેર ભગતને વિશ્વાસ છે ભગવાન ઉપર એવો વિશ્વાસ છે આપણે? વિશ્વાસ હોય તો મારો અહીંયાથી કૂદકા જોઈ ખબર પડે, હાથ પગ ભાંગેરા. પણ આવો જ્યારે ભગવાન ઉપર આપણે વિશ્વાસ આવશે ને ત્યારે અરસ પરસ ખપશે. અરસપરસ વિશ્વાસ હશે, પ્રેમ હશે, ભાવ હશે ને ત્યારે છેથી ભગવાન છે એ દોડીને આવશે. ખાલી આપણે ભગવાનની આગળ આવીને લટક સલામ કરીને નીકળી જઈશું તો ભગવાન કાંઈ આપણી સંભાળ નહીં રહે. એ તો અખૂટ વિશ્વાસ હશે. શરીરમાં સુખ દુઃખ આવે તોય ભગવાન પાસે દોડીને જાય અને ભગવાનને કહે કે પ્રભુ મારા શરીરમાં રોગ આવ્યો છે, દુઃખ આવ્યું છે, આર્થિક દુઃખ આવ્યું છે, શારીરિક દુઃખ આવ્યું છે, બાકી હવે તમને જેમ કરું એમ કરો. તો ભગવાન છે આટલો ભગવાન ઉપર આપણે જો વિશ્વાસ રાખશું ને તો ભગવાન છે એ આપણી સહાય કરશે. આવા આવા જે ભક્તો વાલેરા વરુણ સંતના વચન ઉપર વિશ્વાસ
એટલે બધું જ કાર્ય મૂકી દીધું અને ભગવાનનું નામ જપવા લાગી ગયો. તો એને સંતના વચન ઉપર વિશ્વાસ રાખી અને આઠમા દિવસે એને ગામ ગરાસ પાછો મળી ગયો. આ જે મીરાબાઈ, પ્રહલાદ, ધ્રુવ, ઝવેર ભગત, અર્જુન, એના જેવો જ્યાં સુધી આપણે વિશ્વાસ આવશે ને ત્યારે જ ભગવાન છે એ આપણી સહાય કરશે. ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ બધા જ ભક્તોને જેવો તમારા ઉપર વિશ્વાસ હતો, જેવો પ્રેમ હતો, જેવો ભાવ હતો, એવો ભાવ અમને પણ સર્વને થાય એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.